जामनगर में आज थी फरी एक बार ग्रेन मार्केट की शुरुआत करवामां आवी। जिल्लाना पोलीस वडा तेमज वेपारीओनी बैठक योजाई हती, जेमां सोशियल डिस्टन्सिंग सहित तकेदारीनी साथे मार्केट शुरू करवानो निर्णय खास लेवामां आव्यो। जामनगर में अगाउ सोशियल डिस्टन्सनी बेदरकारी मामले अनाज तेमज करियाणानी होलसेलनी सौथी मोटी बजार ग्रेन मार्केट ने बंद करवानो निर्णय करवामां आव्यो हतो। मार्केट बंद थता अनाज करियाणानी मांग वधती हती, तेमज काळा बजारी पण वधी गई हती, जे पछी आजे फरी एक वार मार्केट शुरू करवानो निर्णय करवामां आव्यो छे। परम दिवसे एसपी सर साथे मीटिंग करता अमे लोकोए निर्णय लीधेलो के ग्रेन मार्केट स्टार्ट करावी। आपणे होलसेलनुं काम ग्रेन मार्केटनुं छे, रिटेलनुं काम आखा सिटीमां पथरायेलुं छे, ग्राम्યમાં પણ રિટેલનું કામકાજ વેપારીઓ કરે છે, તો આ અનુસંધાને અમે લોકો એક ડેફિનેશન માટે એક પાસની નક્કી કર્યું। પાસની મહત્વતા એટલી જ રહેશે કે હોલસેલવાળા વગર એન્ટર થશે અને બે વાગ્યા સુધી આ પાસની વેલિડિટી રહેશે, 11 થી 2। જે લોકો ખરીદી કરવા આવશે વેપારીઓ, તેના માટે જ આ પાસ છે। દુકાનધારક વેપારીઓ શોપ એકનું લાયસન્સ ધરાવતા હોય તેઓ માટે જ છે। आज रोज ग्रेन होलसेल मार्केट की मुलाकात ली थी, अहीं सोशियल डिस्टन्सिंग जलवा ए प्रमाणे व्यवस्था करी अने बपोरे 11 थी 2 सुधी होलसेल वेपारी ने सवारे 7 थी 10 रिटेल वेपारी पोतानुं वेचाण करी शके एवी व्यवस्था उभी करवामां आवी छे। आ व्यवस्था माटे पोलीस ग्रेन मार्केट वेपारी होलसेल अने रिटेल अने साथे साथे रेवन्यू अधिकारी साथे मळीने पास डिस्ट्रीब्यूशन की व्यवस्था उभी करी छे। जामनगर में संपूर्ण लॉकडाउन ना पगले ग्रेन मार्केट फरीथी खोलवामां आवी छे। त्यारे मारी पाछळ दृश्यों में जोई शकशो आ जामनगर की सौथी जे मोटी मार्केट कहेवाय छे। अहीं अनाज करियाणानुं छे, होलसेलनुं शहर अने जिल्लानुं तमाम खरीदी छे अहींथी थती होय छे। त्यारे क्यांक ने क्यांक वारंवार जे सोशियल डिस्टन्स बाबते क्यांक ने क्यांक जे धजाक रौडी रह्या हता तेने लईने जिल्ला पोलीसवाळा अने कलेक्टर द्वारा एक नवो निर्णय लेवामां आव्यो छे। आजथी 11 थी 2 सुधी जे छे ए जे छूटकना वेपारीओ छे ते अहीं होलसेलथी खरीदी करी शकशे। तेना माटे अत्यारे पोलीस द्वारा पास काढवानी जे कार्यवाही करवामां आवी छे, खास करीने लांबी लांबी कतारो અત્યારે જે છૂટક વેપારીઓ છે તેના દ્વારા લગાવવામાં આવી રહી છે, અને અહીં પોલીસ વિભાગ દ્વારા એક ખાસ જે ટેન્ટ ઊભો કરવામાં આવ્યો છે, તેમાં જે વેપારીઓ છે તેને પાસ પણ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। G24 કલાક દ્વારા અગાઉ જ જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો કે અહીં જે છે મેળો જામ્યો હોય તેવો માહોલ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યો હતો, તેના પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા જે છે હાલ અત્યારે એક આ નવો નિર્ણય લેવામાં આવ્યો છે। જે છૂટક ખરીદી કરવા આવતા સામાન્ય લોકો હોય તે સવારે 7 થી 10 સુધી ખરીદી કરી શકશે, તો જે ખાસ કરીને છૂટક વેપારીઓ કે શહેર જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી આવતા હોય તેમના માટે જે છે 11 થી 2 નો સમય રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકશો ખૂબ જ સુવ્યવસ્થિત અને સુભદ્ર રીતે અત્યારે જે છે માલ સામાનની હેરાફેરા થઈ રહી છે, ખાસ કરીને જે લોકડાઉન હોય અને કોરોના વાયરસની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ એટલું જ મહત્વનું હોય ત્યારે તમામ પ્રકારની તકેદારીઓ હાલ અત્યારે રાખવામાં આવી રહી છે। જિલ્લા પોલીસવાળા અને એસપી સપિન સાહેબ તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સતત જે અહીં માર્ગદર્શન પણ આપી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સોશિયલ ડિસ્ટન્સની તકેદારી પણ એટલી જ રાખવામાં આવી રહી છે। વેપારીઓ જે છે તેને 11 થી 2 સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે, તેમાં જે આ પાસ ઇસ્યુ કાઢવામાં આવ્યા છે તે લોકડાઉન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી આ પાસ છે અમલમાં રહેશે। આપ જોઈ શકશો માલ વાહન પરિવહન છે તો તમામ પ્રકારના વાહનોને જે બંધ કરવામાં આવ્યા છે અને જેનો જે માલ ખરીદી થઈ જાય તેને ગાડા મારફતે અન્ય સાધનો મારફતે તે લઈ જવાનું જે ક્યાંક ને કાર્યવાહી કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સ બાબતે જે તકેદારી રાખવી પડે તે તમામ પ્રકારની તકેદારી ગ્રેન માર્કેટમાં અત્યારે રાખવામાં આવી રહી છે। આપ જોઈ શકશો જે સુવ્યવસ્થિત રીતે લોકો પણ અત્યારે ખરીદી કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અહીં શહેર અને જિલ્લાની તમામ પ્રકારની જે ખરીદી થતી હોય ત્યારે આ પ્રકારની જે તકેદારી રાખી શકાય તે માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે અને પાસ પણ જે પોલીસ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે અને અત્યારે હાલ જે છે એ જામનગરમાં ગ્રેન માર્કેટ છે ફરીથી ધમધમતું પણ થયું છે। મુસ્તાક દલ, G24 કલાક, જામનગર।